સાત પોઈન્ટ એક ના દાખલા નંબર એક થી લઈને દાખલા નંબર નવ સુધીના તમામ દાખલા જોઈ લીધા તો આજે આપણે જોઈશું પાર્ટ નંબર સોળ માં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો દાખલા નંબર દસ જે દાખલો ઉદાહરણ નંબર ત્રણ અને ચાર ઉપર આધારિત છે તો જો હજી સુધી તમે ઉદાહરણ નંબર ત્રણ અને ચાર આ ઉપરાંત પાર્ટ નંબર એક થી પંદર પંદર ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી ભાગ સોળના દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે તો ચાલો જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ દાખલા નંબર દસ તો અહીંયા સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના દસમાં દાખલાની રકમ આપેલી છે કે બિંદુ જેને યામ આપેલા છે એક્સ અને વાય એ બિંદુઓ ત્રણ છ અને માઇનસ ત્રણ ચારથી સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો બરાબર અહીંયા આપણને શું કહ્યું છે કે આ બિંદુ છે તે આ બંને બિંદુઓથી સમાન અંતરે આવેલું છે તો આપણે ધારો કે આ બિંદુ છે તેને કહીએ બિંદુ પી તો આપણે અહીંયા લખીએ કે બિંદુ પી આગળ લખીએ ધારો કે બિંદુ પી જેના યામ આપેલા છે બિંદુ એ તો બિંદુ એ ત્રણ છ અને બિંદુ બી જેના યામ આપેલા છે માઇનસ ત્રણ ચાર થી સમાન અંતરે આવેલ છે તો હવે અહીંયા આપણને આ જે બિંદુ બી છે તે અહીંયા આ બિંદુ એ અને આ બિંદુ બી થી સમાન અંતર આવેલું છે તો તેનો મતલબ શું થયો કે પી થી એ નું સમાન છે તો હવે આપણે અંતર સૂત્ર મુજબ પી ના યામ શું છે એક્સ અને વાય એ ના યામ આપેલા છે ત્રણ છ અને બી ના યામ આપેલા છે માઇનસ ત્રણ ચાર તો આપણે પહેલા પી એ અંતર માટે બિંદુ પી ના યામ માંથી બિંદુ એ ના યામ ને બાદ કરીએ તો શું થશે અહીંયા ત્રણ નો વર્ગ વત્તા વાય માઇનસ નો વર્ગ અને તેની માથે વર્ગ વધતા વાય માઇનસ ચાર તેનો વર્ગ અને માથે વન બાય ટુ તો આ આપણે અંતર સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે તો અહીંયા એક્સ માંથી પેલા ત્રણ ને બાદ કરીએ તેનો વર્ગ વધતા y માંથી છ બાદ કર્યા તેનો વર્ગ અને માથે વર્ગમૂળ તેવી જ રીતે અહીંયા એક્સમાંથી માઇનસ -3 ને બાદ કર્યા તેનો વર્ગ અને વાય છે તેમાંથી 4 ને બાદ કરીને તેનો વર્ગ અને માથે વન બાય ટુ તો હવે આપણે આગળના દાખલામાં જોયેલું હતું કે જ્યારે આવી રીતની કંડિશન હોય ત્યારે ઉપર વર્ગમૂળ અને અહીંયા પણ વર્ગમૂળ છે તો તમે એકબીજાને કેન્સલ કરી શકો બરાબર તો અહીંયા આપણી પાસે શું વધે તો કે આવી રીતની આપણી પાસે કંડિશન વધે કે એક્સ માઇનસ નો વર્ગ વધતા વાય માઇનસ નો વર્ગ બરાબર શું થશે અહીંયા એક્સ ઓછે ઓછે વધતા ત્રણ તેનો વર્ગ વધતા વાય માઇનસ ચાર નો વર્ગ તો અહીંયા આપણે શું કર્યું વન બાય ટુ વન બાય ટુ કેન્સલ કરીએ તો હવે તો આ એકદમ સિમ્પલ જ છે કે આ જે આપણને બહુપદી આપેલી છે તેનું વિસ્તરણ કરવાનું છે તો કઈ રીતે વિસ્તરણ થશે તો અહીંયા જે એક્સ માઇનસ ત્રણ છે તેનો વર્ગ તેના માટે જોઈએ તો શું થશે પેલા પદનો વર્ગ અહીંયા આપણને ઓછાની નિશાની આપેલી છે તો વચ્ચે ઓછા પછી બે ગુણ્યા પેલું બીજું પદ તો પેલું થાય નવ નો વર્ગ એટલે નો વર્ગ ઓછા બે ગુણ્યા પેલું બીજું પદ તો પેલું પદ છે y બીજું પદ છે છ વત્તા બીજા પદ નો વર્ગ એટલે છ નો વર્ગ તો કેટલો થશે છત્રીસ હવે બરાબરની સામેની સાઈડ તો કે એક્સ પ્લસ ત્રણ નો વર્ગ છે તો પેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદ વર્ગ તો 3 નો વર્ગ કેટલો થશે નવ વત્તા વાય માઇનસ છે તો પહેલા પદનો વર્ગ એટલે કે વાય નો વર્ગ ઓછા બે ગુણ્યા પેલું બે વાય અને ફોર આ ઉપરાંત બીજા પદનો વર્ગ એટલે ચાર નો વર્ગ કેટલો થશે સોળ તો અહીંયા જુઓ એક છે અને અહીંયા પણ એક સ્વર્ગ છે એનો મતલબ છે કે આ પદને તમે ડાબી સાઈડ લઈ આવો તો એક માંથી એક સ્વર્ગ બાદ થઈ જાય તો શું મળે તમને ઝીરો તો એનો મતલબ છે કે આ એક્સ સ્ક્વેર અને આર ને તમે કેન્સલ કરી શકો છો તેવી જ રીતે અહીંયા છે અને પણ સ્કવેર છે છે બરાબર બંનેની નિશાની સરખી હોવી જોઈએ તો તમે કેન્સલ આઉટ કરી શકો તો અહીંયા આપણી પાસે શું વધ્યું તો માઇનસ બે તેરી છ એક્સ અને આ વધ્યા માઇનસ શું છે બે છક બાર વાય વધતા અહીંયા નવ છે અને અહીંયા છત્રીસ છે તો છત્રીસ ને નવ કેટલા થાય પિસ્તાલીસ બરાબર શું થશે અહીંયા બે તેરી છ એક્સ તો અહીંયા લખીએ છ એક્સ અહીંયા છે માઇનસ ચાર દુ આઠ વાય તો માઇનસ આઠ વાય વધતા ને સોળ કેટલા થશે પચીસ સોળ ને નવ કેટલા થશે પચીસ તો હવે આ જે બાજુ છે ડાબી બાજુના બધા પદ તેને આપણે જમણી બાજુ લઈ આવીએ તો શું થશે આવી રીતે આમ થશે છ એક્સ માઇનસ આઠ વાય પ્લસ તો છે જ આ બાજુ આ બધા પદને આપણે હવે જમણી બાજુ લઈ આવીએ તો માઇનસ છે તો શું થઈ જશે પ્લસ માઇનસ બાર વાય છે તો શું થઈ જશે પ્લસ બાર વાય અને પ્લસ પિસ્તાલીસ છે તો શું થશે માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો તો છ એક્સ ને છ એક્સ કેટલા થશે બાર એક્સ બરાબર હવે વાય માટે જોઈએ તો માઇનસ આઠ વાય પ્લસ બાર વાય એનો મતલબ કે માઇનસ આઠ પ્લસ બાર કેટલા થાય તો કે આને તમે ક્રમ ચેન્જ કરી નાખો તો બાર માઇનસ આઠ થયા ને તો બારમાંથી આઠ જાય કેટલા વધે ચાર તો પ્લસ ચાર છે તો અને તેની બાજુમાં લખીએ વાય તો પ્લસ અને અહીંયા 25 અને અહીંયા માઇનસ પિસ્તાલીસ તો 25 માંથી પિસ્તાલીસ બાદ કરો તો કેટલા મળે તમને માઇનસ વીસ મળે તો આમાંથી તમે કોમન કઈ વસ્તુ કાઢી શકો તો ચાર તમે કોમન કાઢી શકો તો ચાર તેરી બાર બરાબર ચાર તેરી બાર અને એક્સ ને એક્સ એમને પ્લસ ચાર એક ઉય એમને ચાર પચાસ વીસ બરાબર જીરો તો આ ચાર છે તેને તમે અહીંયા ગુણાકારમાં છે તો ઝીરોની જવા દો તો અહીંયા શું વધે તો કે ત્રણ એક્સ પ્લસ વાય માઇનસ પાંચ બરાબર જીરો તો અહીંયા આપણને મળે તો કે આવી રીતે ત્રણ એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ પાંચને સામેની સાઈડ મોકલી દીધો તો આ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો કેવાય તો અહીંયા આપણે લખવાનું કે અહીં એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ત્રણ એક્સ પ્લસ વાય બરાબર પાંચ થશે તો આ રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ